સુરત ઐતિહાસિક કિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય ફોકલોર ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત સહિતના 5 દેશોએ ભાગ લીધો હતો. સુરતમાં પ્રથમવાર ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સહિતના 5 દેશોએ ભાગ લીધો હતો. ભારતમાંથી સુરતના તાલ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા. સુરત મહાનગરપાલિકાના આ કાર્યક્રમને સાથ આપીને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સુરત મહાનગરપાલિકાના મહાનુભાવો, કોર્પોરેટરો તેમજ સુરત શહેરના સાંસદો પણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ ફોક ડાન્સ ફેસ્ટિવલની અંદર ભારત, ઇન્ડોએશિયા, સ્લોવેકિયા, પોલેન્ડ, રોમાનિયા દેશે ભાગ લીધો હતો અને તાલ ગ્રુપની ફાઉન્ડર કૃતિકાબેને જણાવ્યું હતું કે તેઓ આવનારા સમયમાં ભારતને નેધરલેન્ડના ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલમાં પ્રેઝન્ટ કરવાના છે અને તે પણ આવી જ રીતે ભારતની સાંસ્કૃતિક રીતે પ્રસ્તુત કરશે. વધુ વિગત તાલ ગ્રુપની ફાઉન્ડર કૃતિકાબેને એબીની ચેનલને આપી હતી. નમસ્કાર દર્શક મિત્રો, સુરતના કિલ્લા ખાતે એક અનોખો પ્રયાસ ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલ યોજાઈ રહ્યું છે. આપણે આજે અહીં મોજૂદ છે ને બહુ સફળતા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ એમની જે તાલ ગ્રુપની જે ઓર્ગેનાઇઝર છે, મેઇન જે ચેરમેન છે, એમની સાથે આ વાત કરશું. કૃતિકાજી, આજે આજે સફળતાપૂર્વક આ કાર્યક્રમ થઈ રહ્યો છે, કેવો એક્સપિરિયન્સ અને કેવી આશાથી જે ઓન સ્ટેન્ડ થઈ છે? ઇટ વોઝ અ બ્યુટિફુલ એક્સપિરિયન્સ. આજે આ તકે અમે પહોંચી ગયા એ બહુ મોટી વાત હતી અને SMC એ બહુ જ સપોર્ટ કર્યો અમને. અને આજે તમે જોઈ રહ્યા છો કે ઓડિયન્સ એટલા બધા છે અને દે આર એન્જોયિંગ ધે સેમ એન્જોયિંગ દેર ફોક ડાન્સર્સ ઓફ ઓલ ધ કન્ટ્રીઝ, પોલેન્ડ, ઇન્ડોનેશિયા, રોમેનિયા, ઇન્ડિયા એન્ડ સ્લોવેકિયા. સો આઈ થિંક ઇઝ અ બ્યુટિફુલ એન્ડ હિસ્ટોરિક ઇવેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન સુરત, ગુજરાત, ઇન્ડિયા, વેર ફોર્ટ પર પહેલાં થઈ રહ્યું છે. દેટ ઇઝ હિસ્ટોરિક. અને આજે જ આપણે આટલું મોટું ઇવેન્ટ જે ફર્સ્ટ ટાઈમ કલ્ચરલ કરીએ છીએ, સો ઇટ ઇઝ વન્ડરફુલ એન્ડ આઈ એમ સો હેપી એન્ડ સો લાઈક ટુડે ઇઝ માય બર્થ ડે, સો આઈ એમ સો હેપી ફોર ધીસ. દેટ ઇઝ વોઝ ઇટ વોઝ ધીસ સેલિબ્રેશન ઇઝ ડન ઓન માય બર્થ ડે. થેન્ક યુ. અમારી ચેનલે તમને તમારી બર્થડેની ખૂબ ખૂબ શુભકામનાઓ ને, અને તમે આગળ જઈને પણ તમે જવાના છો ઇન્ટરનેશનલ ફોક ડાન્સ માટે, કેવી તૈયારી શરૂ છે? તૈયારી જોરમાં શરૂ થઈ જશે હવે, કારણ કે આ ફેસ્ટિવલ અમારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું અને હવે હવે આ એને માટે નેક્સ્ટ સ્ટેપ આ જ છે કે હવે નેધરલેન્ડ જઈએ છે. થેન્ક યુ. તમે આ પ્રોગ્રામમાં સહભાગી બન્યા છો, કેવો અનુભવ હતો ને જ્યારે ફર્સ્ટ તમે આવ્યા ત્યારે કેવો એક્સપિરિયન્સ, તમે કેવું એ તમારું ફૂટ આગળ ગયું કે આ પ્રોગ્રામ માટે મારું હોવું જોઈએ? અભી હમ લોગોને જહાં પર જો કાર્યક્રમ આયોજિત કિયા હૈ ઉસમે હમે બહોત સફળતા પ્રાપ્ત હુઈ હૈ ઓર હમ આને વાલે વર્ષો મે ઇસે બહોત વિશાલ બનાના ચાહતે હૈ. ઉસકે લિયે મેં સુરત શહેર કે સભી લોગો કો અપીલ કરતા હું કે હમારા સહયોગ દે જિસસે કે હમ ઇસે ઓર વિશાલ સે વિશાલ બના કે લોગો કો લોક સંસ્કૃતિ કે કરીબ લે જા સકે. સર, કિસ તરહ સે યે એક સંસ્કૃતિ પે ખડા હુઆ હૈ પ્રોગ્રામ, કિતની એક્સપેક્ટેશન સે ઝ્યાદા આપકો એક્સપેક્ટ હુઆ હૈ? હમ લોગો ને યે એક્સપેરિમેન્ટ કિયા થા કે યહાં પર સુરત શહેર મે જૈસે બહોત સારે આયોજનો કો રૂપ દિયા જાતા હૈ, વહાં પર લોક નૃત્ય કો ખાસકર યુવાઓ કે બીચ મે જો હમારી સંસ્કૃતિ કો બઢાવા દેતે હૈ વો હમને આયોજન કિયા હૈ ઓર હમ ઉસમે લગભગ પૂર્ણ રૂપ સે સફળતા પ્રાપ્ત કરી હૈ. ઉસકે લિયે મેં તાલ ગ્રુપ ઓર સોશિયલ આઈફેસ કો અપના સહભાગી માનતા હું ઓર ઉસકે લિયે મેં ઉસકો ભી શ્રેય દેતા હું જિન્હોને યે પૂર્ણ રૂપ સે આયોજન કો રૂપ દિયા. થેન્ક યુ. સર, કૈસા ફીલ હો રહા હૈ આપ એક એસે એક હિસ્ટોરિક જગહ પે હિસ્ટોરિક રચને જા રહે, હિસ્ટોરિકલ મૂમેન્ટ રચને જા રહે, કૈસા ફીલ હોતા હૈ? ઇટ્સ અ વેરી પ્રાઉડ મોમેન્ટ ફ્રોમ ઓલ ઓફ અસ, પ્રાઉડ ટુ બી અ સુરતી, પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. It is not only for Surat or Gujarat, it's for India that this many countries are here and we are celebrating the culture and art at this historical place of Surat. Jagdish Purohit, director of Spandan. We perform Indian art at globally. અમે લોકો 20 થી પણ ઘણા દેશોમાં ઇન્ડિયન ફોક ડાન્સીસ પરફોર્મ કર્યા છે. ઇન્ડિયાના દરેકે દરેક સ્ટેટના કલ્ચરલ પરફોર્મન્સ અમે કર્યા છે અને આજે તાલ ગ્રુપ પણ પહેલી વખત સ્પંદન સાથે જ ફોરેનની કન્ટ્રીમાં આવ્યું હતું અને આજે અમે બહુ જ હેપી છીએ કે કૃતિકાએ આ જહેમત ઉઠાવી અને તાલ ગ્રુપ 5 દેશોને આપણા આંગણે લઈ આવ્યા અને આપણા સુરતીઓ
સુરતીઓના આંગણે આ સુંદર મજાનો કલા મહોત્સવ યોજાયો. આજે કોર્પોરેશનના સહયોગથી, આઈફેસ અને સીઓફના સહયોગથી આ સુંદર મજાનું પ્લેટફોર્મ આજે સુરતને મળ્યું છે. ઇન્ડિયા નેધરલેન્ડ જઈ રહ્યું છે, ત્યાં 20થી વધુ દેશો પરફોર્મ કરવાના છે. એમાં ઇન્ડિયાની આગેવાની તાલ ગ્રુપ હેઠળ અને તાલની સાથે હું બી જઈ રહ્યો છું એમની આગેવાની માટે. ૨૦૦૪ નવેમ્બરથી અમે સ્ટાર્ટ કર્યું હતું અને 1989માં સ્પંદનની સ્થાપના થઈ હતી અને આજે લગભગ દુનિયાના દરેકે દરેક દેશોમાં અમે લોકો ઇન્ડિયન આર્ટને પરફોર્મ કરી છે. બસ કરતા ગયા અને શિખરો મળતા ગયા.